હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું રાજેશ ગોહિલ અને સ્વાગત છે તમારા બધાનું અમારી અદ્ભુત ચેનલ એક્સિલન્સ ઇંગ્લિશ એકેડેમીમાં. આજના વિડીયોમાં આપણે બોર્ડ એક્ઝામ 2024 ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ ત્રણેય માટે મોસ્ટ આઈએમપી જે ટોપિક્સ છે, એટલે કે મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ્સ, મોસ્ટ આઈએમપી ઇમેલ્સ, એસેઝ, સ્પીચ અને રિપોર્ટ્સ કયા કયા છે એના વિશે આજે ચર્ચા કરીશું. તો આટલા ટોપિક તમે જોઈને જ જજો પરીક્ષામાં, અને મને લાગે છે કે ઘણા બધા ટોપિક આમાંથી તમે અત્યાર સુધી સોલ્વ કરી લીધા હશે, તૈયાર પણ કરી લીધા હશે, અને જો કોઈ રહી ગયું હોય તો જોઈ લેજો. ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે આઈએમપી શોર્ટ નોટ્સથી, જે 3 માર્ક્સની પૂછાશે, પહેલાં 6 માર્ક્સની હતી, એના બદલે હવે એક જ શોર્ટ નોટ તમારે લખવાની રહેશે. 2 શોર્ટ નોટ આપી હશે એમાંથી, બરાબર. 3 માર્ક્સની શોર્ટ નોટ છે. તો કઈ શોર્ટ નોટ છે? પહેલું ટાઇટલ છે લવ અ ડ્રાઇવિંગ ફોર્સ, પ્રેમ એક પ્રેરક બળ, પહેલા પાઠની શોર્ટ નોટ. ત્યારબાદ બીજી શોર્ટ નોટ વોલ્ટ્સ જર્ની, એટલે કે વોલ્ટની મુસાફરી, વોલ્ટની યાત્રા, ફ્રોમ હોર્સ ટુ માઉસ, ઘોડાનું ચિત્ર દોર્યું ત્યાંથી લઈ અને જ્યાં મિકી માઉસની સફળતા મળી ત્યાં સુધીની એની જર્ની, એટલે કે યાત્રા. ત્રીજી શોર્ટ નોટ બેનિફિટ્સ ઓફ સ્ક્રીન એક્સરસાઇઝ, સ્ક્રીન એક્સરસાઇઝના લાભ, એન્ડ એન્ટિસિપેટિંગ સક્સેસ, એટલે કે સફળતાની ધારણા કરવાની જે કસરત છે એના લાભ શું છે. ત્યારબાદ નંબર 4 જસ્ટિફાય ધ ટાઇટલ ધ એડજસ્ટમેન્ટ, એડજસ્ટમેન્ટ નામનું જે ટાઇટલ છે, શીર્ષક છે, એને તમે ન્યાય આપો, જસ્ટિફાય કરો કે આ ટાઇટલ, આ શીર્ષક કઈ રીતે યોગ્ય છે આ પાઠ માટે. નંબર 5 ફાર્મર એન્ડ્સ એન્ડ ડ્રાઈવર એન્ડ્સ, ખેડૂત કીડીઓ અને પેલી ચાલક કીડીઓ, વાહક કીડીઓ, માથાભારે કીડીઓ છે ને ડ્રાઈવર એન્ડ્સ, એની વાત. નંબર 6 મેજિકલ ઇફેક્ટ્સ ઓફ મંકીઝ પો, એટલે કે વાંદરાના પંજાની જાદુઈ અસરો. નંબર 7 સજ અન્ન ટ્રુથ સ્ટ્રગલ, સજ અન્ન ટ્રુથનો જે સંઘર્ષ છે એના જીવનનો, ગુલામ હતી ત્યારથી લઈ અને એક વક્તા બની ત્યાં સુધીની એની સ્ટ્રગલ. નંબર 8 હેડેક અ બૂન, માથાનો દુખાવો એક આશીર્વાદ એવું લેખક માને છે. તો કેમ માને છે એ જણાવવાનું છે શોર્ટ નોટમાં. નંબર 9 અવર રિસ્પોન્સિબિલિટી ટુવાર્ડ્સ એન્વાયરમેન્ટ, આપણી પર્યાવરણ પ્રત્યેની જવાબદારી, કે આપણે પર્યાવરણને બચાવવા માટે શું કરવું જોઈએ, આપણા 10મા પાઠની શોર્ટ નોટ. નંબર 10 રિયલ ફ્રીડમ ઓફ વર્કર્સ એકોર્ડિંગ ટુ હેલન કેલર, હેલન કેલરના મત મુજબ કામદારો માટેની સાચી આઝાદી શું છે, બરાબર. તો આ 10 શોર્ટ નોટ તમારે ખાસ જોઈ લેવાની છે મિત્રો. જો કોઈ બાકી રહી ગઈ હોય તૈયાર કરવાની તો કરી લેજો. ત્યારબાદ આઈએમપી એસે, મોસ્ટ આઈએમપી નિબંધ, 8 માર્ક્સના પૂછાય છે, તૈયાર કરવા જ પડે. તો જોઈ લો કયા કયા છે. નંબર 1 બેનિફિટ્સ ઓફ પોઝિટિવ એટીટ્યૂડ, હકારાત્મક વલણના લાભ શું છે. આપણે હંમેશા પોઝિટિવ રહીએ, આપણું વલણ પોઝિટિવ રાખીએ તો આપણને જીવનમાં કયા કયા બેનિફિટ, એટલે કે લાભ મળશે. નંબર 2 વુમન એમ્પાવરમેન્ટ, સ્ત્રી સશક્તિકરણ. નંબર 3 સ્ટ્રેસ મેનેજમેન્ટ, તણાવને આપણે કઈ રીતે મેનેજ કરીશું જેથી કરીને આપણે ટેન્શન મુક્ત થઈ શકીએ. નંબર 4 હેલન કેલર. નંબર 5 માય ફેવરિટ કાર્ટૂન કેરેક્ટર, મારું પ્રિય કાર્ટૂન કેરેક્ટર અથવા તો કાર્ટૂન સિરીઝ, ગમે તે પૂછાઈ શકે. નંબર 6 સુપરસ્ટિશન્સ ઇવન ટુડે, અંધશ્રદ્ધાઓ આજે પણ. તો કઈ કઈ અંધશ્રદ્ધાઓ દુનિયામાં અને ઇન્ડિયામાં જોવા મળે છે એના વિશે લખવાનું છે. નંબર 7 ઈચ વન ટ્રી વન, દરેક વ્યક્તિ એક વૃક્ષ ઉગાડે, એટલે કે ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ, એના વિશે હશે. નંબર 8 માય ગ્રેન્ડ પેરેન્ટ્સ, મારા દાદા દાદી. નંબર 9 હાઉ એન્વાયરમેન્ટ કેન બી પ્રોટેક્ટેડ, પર્યાવરણને કેવી રીતે સુરક્ષિત કરી શકાય છે, એનું રક્ષણ કઈ રીતે કરી શકાય છે. નંબર 10 સે નો ટુ જંક ફૂડ, જંક ફૂડને ના પાડી દો. તો આ 10 એસે તૈયાર કરી લેવાના છે. જો કોઈ બાકી રહી ગયો હોય તો ફરી એકવાર રિફર કરી લેજો. ત્યારબાદ આઈએમપી ઇમેલ્સ, 5 માર્ક્સના પૂછાય છે ઇમેલ, અને ઇમેલની ઓરમાં તમને આપવામાં આવે છે રિપોર્ટ, બરાબર. બેમાંથી તમારે કોઈ પણ એક પસંદ કરીને લખવાનું છે. તો જોઈએ ઇમેલ્સ કયા તમારે તૈયાર કરવા. પહેલો ઇમેલ કોંગ્રેચ્યુલેટિંગ ફોર ગેટિંગ વિઝા ટુ કેનેડા, તમારા કોઈ મિત્રને, ભાઈને, બહેનને કેનેડા માટેના વિઝા મળી ગયા છે તો એને આપણે કોંગ્રેચ્યુલેટ કરવાનું છે, અભિનંદન આપવાના છે. નંબર 2 રિપ્લેસમેન્ટ ઓફ મોબાઈલ ફોન શૂઝ, એટલે કે આવી કોઈ પણ વસ્તુ જે તમે મંગાવી છે, ઓનલાઈન મંગાવી છે, પરંતુ એ ડેમેજ નીકળી છે અને હવે તમે એને બદલાવવા માગો છો, તો એનો મેલ કઈ રીતે કરવો, રિપ્લેસમેન્ટ ઓફ મોબાઈલ ફોન. અને એનું આપણે એક ફોર્મેટ બનાવેલું છે મિત્રો, આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જો તમે ન જોયું હોય તો જોઈ લેશો, તો ખૂબ આસાનીથી તમે આ ઇમેલ લખી શકશો. ચાલો ત્યારબાદ
નંબર 3 રિક્વેસ્ટ ટુ વિઝિટ અ ડેરી, ડેરીની મુલાકાત માટેની વિનંતી કરવાની છે. કોઈ ડેરીની મુલાકાત લેવા માટે, કોઈ કંપનીની મુલાકાત લેવા માટે જવું છે તો આપણે અગાઉથી એનો મેલ કરીને એમને રિક્વેસ્ટ કરવી પડે, બરાબર. ત્યારબાદ નંબર 4 ટેલ યોર ફ્રેન્ડ અબાઉટ યોર વિઝિટ ટુ ધ સ્કૂલ ફોર બ્લાઇન્ડ. તમે એક અંધ શાળાની મુલાકાત લીધી છે અને એના વિશે તમે તમારા મિત્રને તમારો અનુભવ જણાવો છો, એનો મેલ. નંબર 5 કમ્પ્લેનિંગ અબાઉટ બેડ રોડ, તમારા વિસ્તારમાં રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ છે તો તમે મ્યુનિસિપાલિટીને એની કમ્પ્લેન કરો છો. નંબર 6 રિક્વેસ્ટિંગ ટુ બુક ટિકિટ, તમારે ક્યાંય બહાર ફરવા માટે જઈ રહ્યા છો તો એની ટિકિટનું બુકિંગ, એટલે કે હોટલનું બુકિંગ, બસનું કે ટ્રેનનું બુકિંગ કરવા માટે તમે કોઈ ટ્રાવેલ કંપનીને રિક્વેસ્ટ કરો છો. નંબર 7 નેમ મિસસ્પેલ્ડ ઇન પાનકાર્ડ, તમે પાનકાર્ડ તમારું બનાવડાવ્યું છે પરંતુ એમાં તમારા નામમાં, સરનેમમાં, ક્યાંક કોઈક સ્પેલિંગમાં ભૂલ છે, બરાબર, તો એનો ઈમેલ. તો આટલા ઈમેલ, 7 ઈમેલ તમારે સારી રીતે તૈયાર કરી લેવાના છે મિત્રો, બરાબર. ચલો ત્યારબાદ આગળ વધીએ. નેક્સ્ટ છે IMP એપ્લિકેશન્સ, જે 5 માર્ક્સની પૂછાય છે સ્પીચની ઓરમાં, બરાબર. બોર્ડ એક્ઝામ 2024 માટે તમારે આટલી એપ્લિકેશન જોઈ લેવાની છે મિત્રો. સૌથી પહેલી એપ્લિકેશન છે હાયર સેકન્ડરી ટીચર, ઉચ્ચતર માધ્યમિકના શિક્ષક. વિષય કોઈ પણ હોઈ શકે, તમને કદાચ કોમર્સ ટીચરની પણ પૂછી શકે, તમને કદાચ ઇંગ્લિશ ટીચરની પણ પૂછી શકે, પણ હાયર સેકન્ડરી ટીચરની એપ્લિકેશન તૈયાર કરજો. બીજું છે એકાઉન્ટન્ટ, નામું લખનાર વ્યક્તિ. ત્રીજું છે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ, એટલે કે મેડિકલનો પ્રતિનિધિ. ત્યારબાદ નંબર 4 ક્લાર્ક. નંબર 5 પ્રિન્સિપાલની એપ્લિકેશન. નંબર 6 માર્કેટિંગ મેનેજર અથવા તો કોઈ પણ મેનેજર, મેનેજરની એપ્લિકેશન તૈયાર કરવાની છે. અને નંબર 7 છે કોમ્પ્યુટર પ્રોગ્રામર, બરાબર. તો આ 7 એપ્લિકેશન્સ મિત્રો ખાસ તૈયાર કરી લેજો. એપ્લિકેશન તૈયાર કરવામાં તમારે માત્ર ફોર્મેટ જ તૈયાર કરવાનું છે અને દરેક હોદ્દા માટેની લાયકાતો શું છે એ બદલવાની છે, બરાબર મિત્રો. તો આ 7 એપ્લિકેશન ખાસ સમજી લેવાની છે. ત્યારબાદ આગળ વધીએ. IMP રિપોર્ટ્સ, રિપોર્ટ પૂછાય છે ઈમેલની ઓરમાં. જો ઈમેલ ન ફાવે તો પછી તમે રિપોર્ટ પણ લખી શકશો. રિપોર્ટના ફોર્મેટ પણ આપણી ચેનલમાં મૂકેલા છે મિત્રો, બરાબર. ચાલો તો ધ્યાન રાખો કયા રિપોર્ટ તૈયાર કરવા. સૌથી પહેલો રિપોર્ટ તૈયાર કરવાનો છે વિઝિટ ટુ સાયન્સ સિટી, સાયન્સ સિટીની મુલાકાત. ત્યારબાદ બીજો છે ટીચર્સ ડે સેલિબ્રેશન, તમારી સ્કૂલમાં ટીચર્સ ડે ઉજવાયો છે, એની ઉજવણી કઈ રીતે થઈ એના વિશેનો રિપોર્ટ. ત્રીજો છે રોડ એક્સિડેન્ટ, તમે જોયેલો કોઈ રસ્તા પરનો અકસ્માત, એમાં બચાવ કાર્ય કઈ રીતે થયું, ઘાયલ વ્યક્તિઓને કઈ રીતે હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા વગેરે વગેરે, રોડ એક્સિડેન્ટ. નંબર 4 સેમિનાર ઓન સ્ટ્રેસ મેનેજમેન્ટ, તણાવનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું એનો સેમિનાર તમે અટેન્ડ કર્યો. નંબર 5 વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેશન, વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી તમારી શાળામાં થઈ, બરાબર, એના તમે સાક્ષી હતા તો તમે શું જોયું એ દિવસે, કઈ રીતે ઉજવણી થઈ. નંબર 6 રેસ્ક્યુ ઓપરેશન બાય ફાયર ફાઈટર્સ, કોઈ જગ્યાએ આગ લાગી છે, દિવાળીનો દિવસે આગ લાગી છે અને ફાયર ફાઈટર્સ એને બુઝાવવા માટે આવે છે, આખી ઘટનાના તમે સાક્ષી બન્યા છો, તમે શું જોયું એ લખવાનું છે રેસ્ક્યુ ઓપરેશન બાય ફાયર ફાઈટર્સમાં. નંબર 7 ક્વિઝ કોમ્પિટિશન, તમારી શાળામાં કે તમારા એરિયામાં કોઈ ક્વિઝ, એટલે કે પ્રશ્નોત્તરીની સ્પર્ધા થઈ છે, તમે એ નિહાળી છે તો એનો રિપોર્ટ, અથવા તમે એમાં ભાગ લીધો છે એનો રિપોર્ટ તમારે તૈયાર કરવાનો છે, બરાબર મિત્રો. તો આ 7 IMP રિપોર્ટ્સ છે જે તમારે તૈયાર કરીને જવાનું છે પરીક્ષામાં. ત્યારબાદ આગળ વધીએ. એના પછી છે IMP સ્પીચ, સ્પીચ પૂછાય છે આપણા એપ્લિકેશનની ઓરમાં, બરાબર છે. એપ્લિકેશન ન આવડે તો સ્પીચ, જો કે એપ્લિકેશન જ બાળકો લખવાના છે, પરંતુ આપણે સંકટ સમયની સાંકળ તરીકે IMP સ્પીચ પણ જોઈ લેવાની છે, બરાબર. ગયા વર્ષે યાદ છે તમને 2023માં ફરજિયાત સ્પીચ પૂછાઈ હતી, એપ્લિકેશન નહોતી પૂછાઈ, બરાબર, પરંતુ આ વખતે એપ્લિકેશન એની ઓરમાં સ્પીચ પૂછાશે, બરાબર. તો પહેલી પ્રોબ્લેમ્સ ઓફ વર્કિંગ વુમેન, એટલે કે કામ કરતી સ્ત્રીઓની સમસ્યાઓ શું હોય છે એના વિશેની સ્પીચ. બીજી છે સેવ વોટર, પાણી બચાવો. નંબર 3 ક્લીનલીનેસ ડ્રાઈવ, એટલે કે સફાઈ અભિયાન. નંબર 4 સે નો ટુ પોલી બેગ્સ, પ્લાસ્ટિકની જે કોથળીઓ હોય છે એને ના કહી દો, પર્યાવરણ માટે નુકસાનકારક છે એટલા માટે. નંબર 5 પોલ્યુશન, પ્રદૂષણ. નંબર 6 યોર ઓન થોટ્સ ઓન ફ્રીડમ, તમારા પોતાના વિચારો ફ્રીડમ પર, આઝાદી પર. નંબર 7 ઇફેક્ટ્સ ઓફ ગ્લોબલ વોર્મિંગ, વૈશ્વિક તાપવૃદ્ધિની અસરો દુનિયા પર શું થઈ રહી છે. તો આ 7 IMP સ્પીચ તમારે તૈયાર કરવાની છે મિત્રો, બરાબર. તો આટલા ટોપિક તમે તૈયાર કરીને જશો
તો આ સેક્શન ઈ અને શોર્ટ નોટ્સ તમને ખૂબ જ પરીક્ષામાં કામમાં લાગશે. બરાબર, બોર્ડ એક્ઝામ 2024 માટે આટલું તૈયાર કરીને જ જજો. તમારી પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો. ગુડ બાય.